આજે બનાસકાંઠાની અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે બનાસકાંઠાના તમામ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે. અત્યારે અમે આગ્રા પોલીસ સ્ટેશને છીએ. અત્યારે વહેલી સવારે અહીંની જે લાખણીના છે એ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. સાથે સાથે ધાનેરા હોય, પાલનપુર હોય, વાવ હોય, થરાદ હોય, દરેક જગ્યાએ જે ખેડૂત આગેવાનો જે ખેડૂતોનો અવાજ બની અને કામ કરી રહ્યા છે એમની અટકાયત કરવામાં આવી છે. કારણ એનું એક જ છે કે ખેડૂતોની જે માગ છે સ્વીકારવાના બદલે ખેડૂત આગેવાનો ઉપર દમન પોલીસ દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે અમારી મુખ્ય માગણીઓ શું છે, નોર્મલ જ માગણીઓ છે કે ભાઈ ખેડૂતોના જે ટેકાના ભાવ હોય છે એ MSP સ્વામિનાથન આયોગ અનુસાર જે અનાજના ભાવ મળવા જોઈએ, પાકના ભાવ મળવા જોઈએ અમને, અને જે ખેડૂતો ઉપર દેવું છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે, એટલે ખેડૂતોને ઋણ મુક્ત કરવામાં આવે. આ મુખ્ય માગણીઓ સાથે અમે સતત કાર્યરત છીએ, સતત અમે સરકાર સાથે એ લડત લડી રહ્યા છીએ. તો ખેડૂતોની જે વાત સાંભળવાને બદલે એ ખેડૂત આગેવાનો ઉપર જે દમન કરવામાં આવી રહ્યું છે, સરકાર જે પોલીસને આગળ કરી અને જ્યારે ત્યારે કોઈપણ સમયે આ લોકો જ્યારે બી કાર્યક્રમ હોય છે અહીંયા ત્યારે એ અમે રજૂઆત કરવાની જગ્યાએ, અમારી વાત સાંભળવાની જગ્યાએ ખેડૂતો ઉપર અને ખેડૂત આગેવાનો ઉપર જે આ રીતની પ્રક્રિયા છે એ ખરેખર લોકતંત્રને એક ગળો જે દાબવાની વાત છે એ એની અંદર સ્પષ્ટ સાબિત થઈ ગઈ છે. અને વર્તમાન સરકાર જે છે ખેડૂતોના હિતની વાત નથી પરંતુ ખેડૂતો ઉપર જે દમન કરનારી અત્યારે એ સાબિત થઈ ચૂકી છે. આજે બનાસકાંઠાની અંદર ધાનેરા અને થરાદ ખાતે જ્યારે મુખ્યમંત્રી આવતા હોય ત્યારે કિસાન કોંગ્રેસના આગેવાન ભરતભાઈ કારણ અને ખેડૂત આગેવાનો વીકે કાક, દોલાભાઈ ખાગડા, શંકરભાઈ, રામસિંહ રાજપૂત, અમરાભાઈ ચૌધરી વગેરેની ગઈકાલ સાંજથી લઈ અને આજે સવારના 9 વાગ્યા સુધીમાં અલગ અલગ આગેવાનોની અલગ અલગ સમયે અટકાયત કરવામાં આવી છે. અત્યારે ચૂંટણી પ્રચારનો સમય છે, આચારસંહિતા ચાલુ છે. જો આ રીતે આગેવાનોને, એ કોંગ્રેસના આગેવાનો હોય, કિસાન કોંગ્રેસના આગેવાનો હોય કે ખેડૂત આગેવાનો હોય, એમણે પણ ચૂંટણી પ્રચાર કરવા જવાનો હોય, એમણે પણ સરકારની નીતિ રીતિ સામે ખેડૂતોમાં શું પ્રત્યાઘાતો છે એ વાત લઈ અને ખેડૂતો સમક્ષ જવાનું હોય ત્યારે એમને અટકાયત કરી અને એમને પોલીસ સ્ટેશને લઈ જઈને બેસાડી દેવામાં આવે ત્યારે સવાલ એ છે કે આમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શનવાળી વાત ક્યાં રહી? મારો નામદાર ચૂંટણી પંચને જાહેર માધ્યમોના માધ્યમથી વિનંતી છે કે આ કૃત્ય કરનાર જે કોઈ પોલીસ અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, જે કોઈ અધિકારી કર્મચારીઓએ આ કૃત્ય કર્યું હોય આચારસંહિતા ભંગનો આ ગુનો બને છે અને સુઓ મોટો આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરવો જોઈએ ચૂંટણી પંચે. જો ચૂંટણી પંચ દાખલ નહીં કરે તો આ ખેડૂત આગેવાનો છે, કિસાન કોંગ્રેસ છે, એ ચૂંટણી પંચનો ચૂંટણી પંચ સમક્ષ આચારસંહિતાની ફરિયાદ કરશે. અને આ ક્યાંક ને ક્યાંક અત્યારની પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી પંચ આના પરથી સાબિત થાય છે કે ચૂંટણી પંચ ભાજપ માટે ક્યાંક મેદાન ચોખ્ખું કરતું હોય. કોંગ્રેસ ખેડૂત આગેવાનો જે સરકાર વિરુદ્ધ છે એમને ચૂંટણી પ્રચાર ન કરવા જઈ દઈ અને કાયદેસરનો આ ગુનો કર્યો છે. ભાઈચારાથી ચાલો, પણ ચૂંટણી આવે ત્યારે વેરઝેર ના કરો, સમાજ સમાજ ના વાત ના ચલાવો. સારો વ્યક્તિ છે એને મત વોટ આપો. તમે આજે જ્ઞાનીબેન, ખરેખર જ્ઞાનીબેનના ઘણા બધા એવા દાખલાઓ અમે જોયા છે કે સાહેબ જે વેરઝેર થવાના હતા ત્યાં સમાધાન પ્રક્રિયા અપનાવી અને દરેક સમાજ સાથે બેસીને ચા પી શકે, સાથે બેસી શકે એવી રીતે સમાધાન પ્રક્રિયાઓ કરી અને સમાજ સમાજની ભાવના વધે એવા કામ આ જ્ઞાનીબેને કર્યા છે. જ્ઞાનીબેને ક્યારે ઠાકોરવાદ સમાજ નથી ચલાવ્યો, એટલે એક મજબૂત નેતા મળ્યા છે. અને એટલે આજે બનાસના સૂત્રે પણ બનાસના લોકોએ આપ્યું છે, ગેની બેને સૂત્ર નહીં આપ્યું કે બનાસની બેન ગેની બેન, દરેકને 18 આલમને સાથે લઈને ચાલનારી આ ગેની બેન છે. ત્યારે આપણે નીકળ્યા છીએ મોદીના નામના વોટ લેવા, મોદી સાહેબને ઓળખીને વોટ આપો. એટલે આપણે કોક દાડો નેતાને તો તમારે ઓળખો કે તમારા નેતાઓ કેવા છે, કેવા કામ કરે છે. પોતાના નામ ઉપર એક પણ વોટ મળી શકે એમ નથી, સિંગલ વોટ એક ના મળે એમને. પુરાભાઈ ચૌધરી, મને નોકરી અપાવો તો કેવા, સરકાર આવે તો બધું એના માટે મહેનત કરો ને. હું ડેરીનો ચેરમેન નથી કે નોકરી અપાઈ ગયો તમને. પુરાભાઈ સમજ્યા ને તમે, હજાર થરાદની અંદર કેટલાય નેતાઓ પાછળ પાછળ ફરે છે, વાયદાઓ કર્યા હતા થરાદની અંદર, તમારા છોકરાને નોકરી લોન, કોઈને બેંકમાં, કોઈને ડેરીમાં, આજે કેટલાય ફરે છે. શું થયું? પૂછજો જઈને નેતાઓને સમાજના. એટલે સમાજવાદ છોડો, સમાજ સમાજ કરીને
આજે સમાજનું અધોપતન થઈ રહ્યું છે, સારા વ્યક્તિને આપો. અત્યારે જે અહંકાર આવ્યો છે સમાજના નેતાઓને, અને એ અહંકારને ઠેકાણે લાવવો પણ જરૂરી છે. કારણ કે અહંકાર રાજા રાવણનો સાહેબ નથી ટક્યો, આખી લંકા રાવણની હતી. એટલે અહીંયા આખું મોટું બધું એમના પાસે હોય જાહોજલાલી, પણ એક દિવસ ધ્વંસ થવાની છે એમાં કોઈ બે મત નથી. એટલા માટે કહું છું કે સમાજવાદ કરતા સારા લોકોને સપોર્ટ કરો, સારા લોકોને આગળ કરો. સમાજવાદ ખૂબ કરી લીધો, સમાજવાદ જોઈ લીધો, શું થયું, ક્યાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કોને કેટલા મજબૂરીમાં પાર્ટીઓ છોડીને બીજેપીમાં જોઈન થવું પડે છે, ઘણા બધા જાણે છે. એટલા માટે આજે વાત નથી કરતો. એ કોઈ પ્રશ્ન પૂછશે તેની પણ વાત કરીશું, કેમ પાર્ટીઓ છોડી, મજબૂરીમાં જવું પડ્યું છે. મજબૂરી કદાચ તમને ખ્યાલ નહીં હોય એમની મજબૂરીઓને, પણ બોલવું પડે છે. આજે સીઆર પાટીલે ખુલ્લેઆમ ધમકી ના આપી, ભાજપને જીતાડવા માટે કરી, એટલે ધમકી છે, બીજું કોઈ એમને આવડતું નથી. એટલા માટે વિનંતી કરું છું કે સમાજવાદ છોડીને આ વખતની લોકશાહીને બચાવવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું છે એને બચાવવા માટે આ લોકસભાની ચૂંટણી છે. કોંગ્રેસ ભાજપને સાઈડમાં મૂકી દેજો મિત્રો, પેમા ભાઈના શબ્દો તમને આજને તો સમયમાં આવશે ને ત્યારે યાદ આવશે કે પેમા ભાઈ સાચી વાત કરતા હતા. બંધારણ અત્યારે ખતરામાં છે ને, આ બંધારણને બચાવવું જરૂરી છે ને, એટલા માટે પાર્ટી આપ છોડી અને હું કોંગ્રેસ જોઈન કર્યું છે કે બંધારણ બચાવવું જરૂરી છે, લોકશાહી બચાવવી જરૂરી છે. બાકી તમે ગમે તેટલા લડો, લડવાનો કોઈ મતલબ નથી. પેમા ભાઈ ઘણા લડે છે, પણ શું કરવાનું એકલાથી, તમારું બંધારણ ખતરામાં છે. તમે વધારે વિરોધ કરો, તમને ઉપાડી જેલમાં પૂરી દે, તમારા ઉપર ખોટા કેસ કરવામાં આવે, આવું બધું થઈ રહ્યું છે. એટલે બંધારણ બચાવવું ખૂબ જરૂરી છે. એટલે મોદી મોદી કરે નહીં ચાલે. મોદીએ તો સાહેબ ગેરંટીઓ આપી હતી, સાહેબ જુઠ્ઠો માણસ એક નંબરનો. એમના ભાષણો અભળીએ તો મને પણ હવે તો ગુસ્સો આવે છે. પહેલાં પણ લાગતું હતું શરૂઆતમાં કે કંઈક કરશે બોલે છે, અત્યારે સાહેબ જે બોલ્યા એમનો એક એક વિડીયો એક એક ભાષણ તમે સાંભળો, શું કીધું હતું અને શું કરી રહ્યા છે અત્યારે હાલ. આમ આદમી પાર્ટીના નેતાઓને ઉપાડી ઉપાડીને જેલમાં પૂરી રહ્યા છે અત્યારે. ઈડીને ફીડીને શીડીને ફીડીને બધું મોકલીને બધોય, શું એક જ આમ આદમી પાર્ટીમાં ભ્રષ્ટાચાર છે, બીજું કોઈ છે જ નહીં કોંગ્રેસની કે ભાજપમાં. ભાજપની અંદર જે સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો છે ઇલેક્ટ્રોનિક બોન્ડ દ્વારા, ભાજપના એક નેતાને તો તમે પૂરો તો તમે અમે માની શકીએ કે તમારી સરકાર ખરેખર ઈમાનદારીથી કામ કરી રહી છે. નહીં, તમારી પાર્ટીમાં જે સામેલ થાય એને બધા વોશિંગ મશીનની અંદર દૂધે ધોયેલો બહાર નીકળે છે, કોઈ નથી. અરે ભાજપ સરકારની અંદર પણ બહુ મોટા ભ્રષ્ટાચારો થયા છે, ભ્રષ્ટાચારના કાગળિયાઓ ફાઇલો આપી આપીને અમે થાક્યા છીએ. એટલે ઘણું બધું ચાલી રહ્યું છે. પણ મિત્રો, હું એક નમ્ર મારી વિનંતી કરું છું, મારી સમજ પ્રમાણે, મારી શક્તિ પ્રમાણે, કે સાહેબ લોકશાહી બચાવવી જરૂરી છે. આ ઠાકોર સમાજની ચૂંટણી નથી, આ ચૌધરી સમાજની ચૂંટણી નથી, આ લોકશાહીને બચાવવા માટે બનાસકાંઠાની ચૂંટણી છે. અમે 400 પાર 400 પારની વાતો કરે છે તો એક એક સીટ ઓછી આવશે, શું પ્રોબ્લેમ કરશે. બનાસકાંઠાની સીટ કોંગ્રેસને આપો. 18 આલમની બેન ચૂંટણી લડે છે. જ્યારે ચૂંટણીઓની અંદર ગામની અંદર તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ઠાકોર સમાજના વોટ લઈએ છીએ, શું જરૂર નહીં પડે એમના વોટની? વોટની જરૂર પડવાની જ છે. એટલા માટે આ લોકશાહી બચાવવા માટે, ખેડૂત બચાવવા માટે, ખેડૂતો સાહેબ ખતરામાં છે અત્યારે. આજે દીકરા દીકરીઓનું ભવિષ્ય ખતરામાં છે. આજે કર્મચારીઓ કેટલા દુઃખી છે સાહેબ. આજે નોકરી કરે છે, કેટલી દબાણ વસ્ત થઈ નોકરીઓ કરી રહ્યા છે.